नमस्कार विद्यार्थी मित्रों, दीपम ज्ञान क्रांति में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 9 विषय गणित प्रकरण नंबर 12 हेरोनु सूत्रनो स्वाध्याय नंबर 12.2 नो दाखलो नंबर 2 જોઈશું। तो चलो आपणे अभ्यास करिए। स्वाध्याय 12.2 दाखला नंबर 2, अहीं आपणे सौ प्रथम रकम में शुं आप्युं छे ते आपणे जोई लईए। तो अहीं रकम आपने कीधु छे ए बी बराबर 3 सेमी आप्यु छे, त्यार बाद बी सी आपने आप्यु छे 4 सेमी, सी डी आप्यु छे 4 सेमी, डी ए आप्यु छे 5 सेमी अने ए सी आप्यु छे 5 सेमी। तेना आधारे आपणे चतुष्कोणनुं ए बी सी डीनुं क्षेत्रफळ शोधवानुं छे। टूंकमां आपणने अहीं एक चतुष्कोण आपवामां आव्यो छे। तो पहेला आपणे एक काची आकृति कहेवाई ए आकृति आपणे दोरी लईए। तो अहीं आपणे एने ए अने बी दर्शावीए। आ ए बी ए 3 सेमी छे। त्यारबाद आपणे सी ने थोड़ूक ऊपर लई जईए, आने आपणे 4 सेमी कहीशुं। तो आ जग्याए आपणे सी छे। त्यारबाद ए अने सी जे माप छे ए पण आप्या छे, तो आपणे आने जोड़ी दईशुं। एसी आपणા માટે અહીં 5 સેમી થાય છે। ત્યારબાદ આપણને એડી એ 5 સેમી આપ્યા છે, એટલે આપણે આને એડી લઈશું અને સીડી આપણે 4 સેમી આપ્યા છે, તો આપણે 4 સેમી આ રીતે લઈશું। એટલે આ થશે ડી, સમજી લો એટલે ડી છે, અને આને આપણે કહીએ 4 સેમી। ત્યારબાદ એ અને ડી એ બંનેને આપણે જોડી દઈશું, એ અને ડીને જોડીશું, તો આપણા માટે આ થશે 5 સેમી। ઓકે, તો આ રીતે આપણને ચતુષ્કોણ પ્રાપ્ત થયો। હવે આપણને જો ચતુષ્કોણ જે પ્રાપ્ત થયો એમાં આપણને બે ત્રિકોણ દેખાય છે। એક ત્રિકોણ છે એ બી સી અને ડી, આ એક ત્રિકોણ છે। જ્યારે બીજો ત્રિકોણ આપણને દેખાય છે એ ડી અને સી, કયો છે એ ડી અને સી, આ ત્રિકોણ છે, આ એક ત્રિકોણ છે। ઓકે, હવે આપણે હેરોના સૂત્રનો ઉપયોગ અહીં કરી શકીએ છીએ। શા માટે? તો કે ત્રિકોણ જે છે એ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપણને અહીં ખબર છે, અને તેથી આપણે આ બંને ત્રિકોણ જે છે એ ત્રિકોણના જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ હેરોના સૂત્રની મદદથી શોધી શકીએ। અને એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધાયા બાદ એ બંનેના ક્ષેત્રફળને જો આપણે સરવાળો કરીએ તો આપણને ચતુષ્કોણ એ બી સી ડીનું ક્ષેત્રફળ મળી જશે। તો હવે આપણે સૌ પ્રથમ અહીં શું કરીએ, તો કે સૌ પ્રથમ અહીં આપણે ચતુષ્કોણ એ બી સીનું ક્ષેત્રફળ શોધીએ। તો કે અહીં ત્રિકોણ એ બી સીમાં, બરાબર, એ બીને આપણે સ્મોલ એ તરીકે લઈએ તો એ આપણે 3 છે, પછી બી સી બરાબર બી લઈએ તો એ આપણા માટે 4 છે, એ સી બરાબર સી લઈએ તો એ આપણા માટે 5 સેમી છે, બરાબર છે। આવી રીતે આપણે લખીએ। હવે આના ઉપરથી આપણે અર્ધ પરિમિતિ શોધી શકીએ છીએ। તો આપણે અર્ધ પરિમિતિ શોધીશું, અર્ધ પરિમિતિ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2। એ આપણા માટે 3 છે, બી આપણા માટે 4 છે અને સી 5 છે, ભાગ્યા 2, એટલે 9, 10, 11 અને 12 થશે, 12 ભાગ્યા 2, એટલે આપણા માટે કેટલા રહેશે 6 સેમી। તો આમ અર્ધ પરિમિતિ એસ એ આપણા માટે કેટલી રહી 6 સેમી રહી। હવે આપણે હેરોના સૂત્રની અંદર આપણે એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સીની જરૂર પડશે, માટે એ આપણે પહેલાં શોધી લઈએ। હવે એસ માઇનસ એ બરાબર એસ આપણે 6 શોધ્યા, એ આપણા માટે 3 છે, તો વધે કેટલા 3 સેમી। ત્યારબાદ એસ માઇનસ બી બરાબર 6 ઓછા 4 બરાબર 2 સેમી થશે,
એવી જ રીતે એસ માઇનસ સી બરાબર છ ઓછા પાંચ બરાબર આપણા માટે થશે એક સેમી. તો આ રીતે એસ માઇનસ એ એસ માઇનસ બી શોધ્યા બાદ હવે હેરોના સૂત્ર મુજબ ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં શું લખશું આપણે? એસ કૌંસમાં એસ માઇનસ એ કૌંસ પૂરો, એસ માઇનસ બી કૌંસ પૂરો, એસ માઇનસ સી. હવે આપણે કિંમત મૂકીશું અહીં. એસ આપણા માટે છ છે, એસ માઇનસ એ એટલે કંઈ ન હોય તો ગુણાકાર કહેવાય, એટલે એસ માઇનસ એ અહીં ત્રણ છે ગુણ્યા બે ગુણ્યા એક વર્ગમૂળમાં. છનો આપણે ભાગ પાડીએ તો ત્રણ દુ છ થશે અહીં, અને આપણા માટે રહે છે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક. અને માટે આપણે અહીં ત્રણનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા એક, એનું વર્ગમૂળ આપણા માટે રહેશે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક. તો ત્રણ દુ છ સેમી સ્ક્વેર. તો આમ ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ આપણને શું મળે છે? છ સેન્ટીમીટર સ્ક્વેર. આ જે ક્ષેત્રફળ છે એ આપણે બીજી રીતે પણ શોધી શકીએ. કઈ રીતે? તો જો અહીં ત્રણેય બાજુની વાત કરીએ તો આ બે બાજુઓ છે ત્રણ અને ચાર, બરાબર છે? અને ત્રણ અને ચાર એ બાજુ છે તો એને આપણે જોઈએ તો પાયથાગોરસ મુજબ આ જે છે એસી એ પાંચ આવ્યા, એનો મતલબ એમ થાય કે પાયથાગોરસની અહીં ત્રિપુટીઓ રચાય છે અને પરિણામે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણ હોય તો વન હાફ પાયો ગુણ્યા વેધ કરીએ એટલે સીધું આપણને ક્ષેત્રફળ મળી જાય. આ રીતે પણ આપણે શોધી શકીએ અને હેરોના સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. હવે આપણને આ એક ક્ષેત્રફળ મળ્યું, ત્યારબાદ આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે બીજું એ ડી અને સી, એ ડી અને સી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે અહીં ત્રિકોણ એ ડી સી માં આપણે એના માપ લખી દઈએ, એ ડી બરાબર એ બરાબર પાંચ સેમી, જ્યારે ડી સી બરાબર બી બરાબર ચાર સેમી. અને એસી આપણા માટે કેટલા છે? એસી બરાબર સી બરાબર પાંચ સેમી. તો આના ઉપરથી આપણે અર્ધ પરિમિતિ શોધી શકીએ. માટે અર્ધ પરિમિતિ એસ બરાબર એ વત્તા બી વત્તા સી છેદમાં બે. તો એ પાંચ વત્તા ચાર વત્તા પાંચ છેદમાં બે એટલે આપણા માટે ચૌદ છેદમાં બે થશે, બરાબર શું આવશે? સાત સેમી. તો આમ બીજા ત્રિકોણ માટે અર્ધ પરિમિતિ આપણા માટે કેટલી આવી? સાત સેમી. હવે આપણે શોધવાનું છે એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી, બરાબર છે? તો એ પાંચ ચાર અને પાંચ એ આપણે જોઈએ. હવે આપણે શું શોધવાનું છે? તો કે હવે એસ માઇનસ એ તો અહીં સાત આપણે લીધા અને આપણે જે એ લીધા એ એ કેટલા છે આપણા માટે? પાંચ છે, જ્યારે બી આપણા માટે ચાર હશે. તો અહીં આપણે પાંચ લખીશું તો આપણા માટે કેટલા રહેશે? બે સેમી. તેવી જ રીતે એસ માઇનસ બી બરાબર આપણે અહીં કેટલા લીધા છે? ચાર. તો આપણા માટે કેટલા રહેશે? ત્રણ સેમી. એસ માઇનસ સી બરાબર સાત ઓછા પાંચ બરાબર કેટલા રહે છે? બે સેમી. તો આમ આપણને આ પ્રાપ્ત થયા બાદ હવે ત્રિકોણ એ ડી સીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ કૌંસ પૂરો, એસ માઇનસ બી કૌંસ પૂરો, એસ માઇનસ સી.
હવે આપણે અહીં જે અર્ધ પરિમિતિ કેટલી છે, સાત છે. એસ માઇનસ એ આપણે કેટલા લીધા છે, બે. એસ માઇનસ બી બરાબર ત્રણ. એસ માઇનસ સી બરાબર આપણા માટે બે છે. તો અહીં આપણે વર્ગમૂળ કરીએ તો બે બે છે એટલે બે આપણે બાર વર્ગમૂળ એનું નીકળી શકશે, સાત તારી એકવીસ. હવે અહીં આપણે એકવીસનું વર્ગમૂળ શોધવાનું છે. તો એ કઈ રીતે શોધીશું, તો જો આપણે અહીં આ જે રફ કામમાં તમારે કરવાનું છે, આપણે ચાલુ દાખલામાં આ શોધવાની જરૂર નથી. તો વર્ગમૂળ માટે આપણે જોઈએ ભાગાકારની રીત, જે ચોકે ચોકે સોળ થશે તો ચાર આ રીતે ત્રણ જગ્યાએ લખવાના અને આનો સરવાળો કરવાનો અને આને આપણે લખીશું સોળ. તો અહીં અગિયાર રહેશે તો અહીં પાંચ આવશે અને અહીં એક રહેશે તો અહીં ઝીરો આવશે. હવે ભાગ ન ચાલે તો અહીં પોઈન્ટ મૂકીશું અને બે શૂન્ય ઉપર લઈશું, બે શૂન્ય નીચે ઉતારીશું. ત્યારબાદ આપણે શું કરીશું, તો કે ભાઈ આને આપણે પાંચ વડે ગુણીએ તો પાંચ પાંચ અને પાંચ, જોજો ત્રણ જગ્યાએ લખવાના. તો અહીં આટલાનો સરવાળો થશે, દસ ને એક નેવું થશે. તો પાંચ કરીએ તો અહીં પાછું પાછું પચીસ, બે આઠ પંચા ચાલીસ, ચાલીસ ને બેતાલીસ. તો અહીં આપણા માટે આ પાછું પાછું પચીસ, બે આઠ પંચા ચાલીસ, એકતાલીસ ને બેતાલીસ આપણા માટે થશે. તો અહીં આપણા રહેશે દસ, તો અહીં વધશે પાંચ. નવ તો સાત, અહીં રહેશે ચાર, તો રહેશે ઝીરો. હવે ફરી પાછો ભાગ નથી ચાલતો તો અહીં ઝીરો મૂકીશું, પણ હવે આપણે અહીં કોઈ પણ જગ્યાએ પોઈન્ટ મૂકવાની કે ઝીરો મૂકવાની જરૂર નથી. હવે આપણે આઠથી અહીં ભગાવીએ, આઠ 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 ત્રણ, તો આઠિયું 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 ચોસઠ અહીં થશે અને આઠ નવા બોતેર થશે. જ્યારે આ સરવાળો કરશું તો આઠ ને આઠ સોળ, એક એક નવસો સોળ થશે. હવે આની બાદબાકી કરીશું આપણે, દસ દસમાંથી ચાર જાય તો છ, નવ તો અહીં આપણા માટે રહેશે ત્રણ, અહીં ચાર તો બે. બસ આપણે હવે બે દશાંશ મળી ગયા છે તો બે દશાંશ સુધી જ આપણે એ રાખીશું. તો આપણા માટે કેટલા રહ્યા, બે ગુણ્યા વર્ગમૂળ જે બાવીસ છે એટલે ચાર પોઈન્ટ આટલા આવ્યા. હવે એનો ગુણાકાર કરીએ તો ગુણાકાર આપણને કેટલો મળશે, આઠ દુ સોળ, એક પાંચ દુ દસ ને એક અગિયારનો એક, એક આઠ આપણે ચાર દુ આઠ ને એક નવ. એટલે આપણા માટે કેટલા મળશે અહીં, આઠ દુ સોળ, એક વૈધો, પાંચ દુ દસ ને એક અગિયાર, એક વૈધો, ચાર દુ આઠ ને એક નવ. અને આ છ આપણે રહેવા દઈએ, એક દશાંશ સુધી જ રાખીએ તો કેટલા થશે, નવ પોઈન્ટ બે સેમી સ્ક્વેર. આમ આપણને બે ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ પ્રાપ્ત થયું. હવે ચતુષ્કોણ એ બી સી ડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ ડી સી નું ક્ષેત્રફળ, એટલે બે ક્ષેત્રફળ આપણે અહીં સરવાળો કરવાનો. આનો ક્ષેત્રફળ આપણે છ છે અને એ ડી સીનું નવ પોઈન્ટ બે છે, એટલે આપણને મળે છે પંદર પોઈન્ટ બે સેમી સ્ક્વેર. આ જે ક્ષેત્રફળ મળે છે એ પણ આપણે કેવું મળે છે, આશરે. કેમ, કારણ કે અહીં આપણે આશરે કિંમત વર્ગમૂળવાળી લીધી છે, આશરે. અને માટે અહીં મળતું ક્ષેત્રફળ પણ આશરે જ આપણને પ્રાપ્ત થશે. તો આ રીતે આ દાખલો આપણો અહીં પૂર્ણ થાય છે ને સાથે સાથે આ વિડીયો પણ આપણો પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ દાખલાનો ખ્યાલ તમને આવ્યો હશે. જો અમારો આ વિડીયો ગમે તો તેને લાઇક કરો, શેર કરો અને અમારી દીપમ જ્ઞાન ક્રાંતિ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો.